આમ તો જિલ્લામાં શિક્ષણને લઈને આંદોલન છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે, ખાસ રાજ્યભરમાં પણ જે યુવાનો છે તે ભરતીને લઈને સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડ કે જે ભરતીમાં થયું છે તેવો આરોપ કોંગ્રેસ પ્રવક્તાએ લગાડ્યો. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ એક પત્રકાર પરિષદ કરે છે અને જેમાં આરોપ લગાડે છે કે વ્યાપમ કરતાં પણ વધુ મોટું કૌભાંડ છે તે કરવામાં આવ્યું છે અને ભરતીમાં જ કૌભાંડ છે તેવું થયું છે તેવો આરોપ પણ હેમાંગ રાવલ દ્વારા લગાડવામાં આવ્યો છે. વધુમાં હેમાંગ રાવલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારી શાસનમાં વ્યાપમને પણ શરમ આવે તેવું વ્યાપક શિક્ષણ ભરતી કૌભાંડ છે તે આચરવામાં આવ્યું. જે લોકોએ અરજી પણ નહોતી કરી તેમને સરકારી નોકરી આપી મહેકમ કરતાં વધારે ભરતી કરીને ભ્રષ્ટાચાર આચરીને સરકારી ખજાનાને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનો કારસો છે તે થયો છે અને સાથે જ ખોટા શારીરિક ખોડપણ અને સ્પોર્ટ સર્ટિફિકેટ રજૂ કરીને નોકરી મેળવવાનું કૌભાંડ છે તે થયું છે. શું કહ્યું હેમાંગ રાવલે આવું સાંભળીએ. અત્યારે બધાને ખ્યાલ છે કે વિદ્યા સહાયકો જે છે એમણે ભણ્યા ગણ્યા બધું કર્યું છતાં પણ એમને અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ કરી દેવામાં આવ્યા છે, એમને નોકરી આપવામાં નથી આવી. પરંતુ ભૂતકાળમાં જ્યારે સરકારે નોકરી આપતા હતા એ વખતે ખેડા જિલ્લાની અંદર એક ચોંકાવનારો કિસ્સો આપણી સામે આવ્યો છે. ખેડા જિલ્લાની અંદર વર્ષ 2008ની અંદર શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ હતી. ટોટલ 257 ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાતના પરિપત્રમાં લખ્યું હતું કે 257 થી વધારે એક પણ ભરતી કરવાની નથી. પરંતુ 2008માં આ ભ્રષ્ટાચારી તંત્રએ 257 સિવાય મહેકમથી વધારે એવા 64 ઉમેદવારોની ભરતી કરી દીધી અને ટોટલ 321 ઉમેદવારોને પગાર ચૂકવવાનું ચાલુ થઈ ગયું. આ જ કિસ્સો આગળ ચાલે છે. 2010ની અંદર 141 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી પરંતુ મહેકમથી વધારે 23 શિક્ષકોને લઈ લેવામાં આવ્યા અને કુલ ટોટલ 164 શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી. તમે વિચાર કરો કે સરકારની અંદર આખું બજેટ હોય છે, સરકારની અંદર પ્લાનિંગ હોય છે અને એનું મહેકમ હોય છે. છેલ્લા 10 વર્ષ 12 વર્ષથી 13 વર્ષથી આવા વધારાના શિક્ષકોને લઈ લેવામાં આવેલા છે એનો પગાર ક્યાંથી ચૂકવાય છે, કઈ રીતે ચૂકવાય છે અને શા માટે આ વધારાનો પગાર એ ચૂકવી રહ્યા છે? મારા તમારા ટેક્સના પૈસાથી એક સામાન્ય પાર્લે ગ્લુકોઝ બિસ્કિટ પણ 5 રૂપિયાનું એક ગરીબ વ્યક્તિ લે છે તો એની અંદર એ જીએસટી ચૂકવે છે. એ પૈસાથી આ વધારાની ભરતી જે કરવામાં આવેલી છે એમને પૈસા ચૂકવી રહ્યા છે. વળી આ માત્ર ભરતી કૌભાંડ નથી, આ સર્ટિફિકેશનનું પણ કૌભાંડ છે. પહેલા તો જે વધારાના ઉમેદવારોની ભરતી કરવામાં આવી એમણે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન કરી નહોતી, સીધે સીધા એપ્લિકેશન કર્યા વિના અમને પાક્કી ખબર છે કે એ ભરતી પ્રક્રિયાની અંદર જે ઇન્ટરવ્યુ લેવાનાર વ્યક્તિઓ હતા એમના સગા સંબંધીઓને એક વ્યક્તિના તો દીકરીને પણ આની અંદર લઈ લેવામાં આવી છે અને એનો હજી સુધી પણ સરકાર પગાર ચૂકવે છે. જ્યારે તમે ભરતીની જાહેરાત કરી હોય 257ની અને તમે 64 ઉમેદવારો વધારે લઈને 321 ઉમેદવારોને તમે લઈ લો છો અને એ જ રીતે 141ની સામે 23 વધારે લો છો તો આ બધા પૈસા સરકાર ચૂકવે છે ક્યાંથી? વધુમાં હેમાંગ રાવલે કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ સચિવને પણ આ વાતની કે આ કૌભાંડની જાણ ન હતી, પુરાવા સાથે આ વાતની તેમને પણ આ વાત છે તે પહોંચાડવામાં આવી છે અને કઈ રીતે ભરતીમાં રમત રમાઈ ગઈ તેની પણ વાત છે તે પહોંચાડવામાં આવી છે. જોકે આ સમગ્ર આરોપો છે તે કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા છે ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કે ખુલાસો કરવામાં નથી આવ્યો. પરંતુ શું લાગે છે, તમને ખરેખર કૌભાંડ થયું છે કે નહીં તે કોમેન્ટમાં જણાવશો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.